नमस्कार मित्रों, गुजरात ने 7 करोड़ जनता अने गुजरात सरकार ने बे हाथ जोड़ी नम्र विनंती करूं छु अने माननीय हकारात्मक विचारधारा धरावता हर्ष सड़वी जी ने आ फेसबुक ना माध्यम थी आ बात पहुंचे अने जे उच्च कक्षा ना अधिकारी श्रीओ छे एमने पण विनंती करूं छु के मारे दिल्ली खाते साहेब ने आ जाण करवी ना पड़े एनु पूरेपूरू ध्यान राखो। आजे हूँ पोलिस हेडक्वार्टर गुजरात ने एक दीकरी एक महिला जो पोलिस कर्मचारी है वेदना ए दीकरी नो टेलिफोन आयो तो अहीं थी 100 किलोमीटर दूर हतुं ने आज रात्रे 2 वाग्याना सुमारे हूँ अहीं पोलिस हेडक्वार्टरे आ दीकरी नी वेदना ए दीकरी ना एक भाई बनीने एक मोटा भाई बनीने अहीं आव्यो छुं। दीकरी पासे थी जाणवा एवुं मळ्युं के ए दीकरी ने पोलिस कर्मचारी ने शांति थी नौकरी करवी छे। आ दीकरी नो गुनो शुं हतो के पोतानो हक माग्यो અને સ્ટેટસ જે ગ્રેડ પેલો જે મુદ્દો હતો સ્ટેટસનો ફોટો મૂક્યો, પછી એ સ્ટેટસનો ફોટો મૂક્યા પછી એની વેદના જે ચાલુ થઈ છે કે આ બહેનનું નામ નીલમબેન છે, તમે એમની એ બહેન સાથેથી વેદના જાણો કે એ બહેન સાથે એમના કર્મચારીઓ પણ વાત નથી કરતા અને પોલીસ ઇન્સ્પેક્ટર્સ જે કે શું કહેવાય આને એચકે હેડક્વાર્ટર અને અને તમને જે ટ્રાન્સફર કે કરી દીધી શું કે કંપનીમાં ટ્રાન્સફર કર્યા છે, પણ કે કંપનીમાં સતત પીઆઈસી આમને જાપતા માટે અલગ અલગ શહેરોમાં મોકલે છે। 4 દિવસથી આ બેનને ચક્કર, અત્યારે હાલ ચક્કર આવી રહ્યા છે। આ બેનને એમને પોલીસ ઇન્સ્પેક્ટરને મળવું છે પણ એમ કહે છે સવારે મળજો। હવે આ બેન ત્યાંથી ગોધરાથી અહીંયા 11 વાગે પહોંચ્યા છે અને એમને એવું કહેવામાં આવ્યું છે કે તમારે હિંમત નગર સવારે 6 વાગે જાપતા માટે પહોંચવાનું છે। આજે મારે અહીંયા આવવું પડ્યું છે। માન્ય પીઆઈસીએ પણ ફોન ઉપાડ્યો નથી, માન્ય શ્રી વાસ્તવ સાહેબને મેં ફોન કર્યો પણ એમને પણ રિસીવ નથી કર્યો અને 100 નંબરમાં મેં હાલ કમ્પ્લેન કરી છે। બંધારણીય અધિકાર આંદોલન સમિતિ વતી હસમુખ સક્સેના એક બેન માટે હું હર્ષ સંઘવી સાહેબને નમ્ર વિનંતી કરું છું કે આપ હકારાત્મક વિચારધારા ધરાવો છો ત્યારે આ બેનના તમે આંસુ જુઓ। આ બેનને દુઃખ એ થાય છે કે ફેસબુકમાં હું બોલીશ કદાચ મને સસ્પેન્ડ કરી દેશે, તો આટલો બધો માનસિક એક ફીટ મૂકવાથી તો આ બેન સામે તમે જુઓ એમની વેદના। આ બેન શાંતિથી સંવિધાનિક રીતે નોકરી કરવા માંગે છે। આપણે એક બાજુ એમ કહીએ છીએ કે મહિલા સશક્તિકરણ, મહિલાનું સન્માન કરીએ, તો આ ગુજરાતની અંદર પછી મારે દિલ્હી જઈને મોદી સાહેબને કહેવું પડશે કે ગુજરાતની આ હકીકત છે। અહીંયા પીઆઈસીને વાત કરવામાં આવી તો પીઆઈસી ના પડે છે, એમના સ્ટાફ દ્વારા પણ સમાચાર મોકલાવવામાં આવ્યા, તો આજે મારે જાતે જે રક્ષણ કરવા માટે જે અમે મૂક્યા છે, આજે અમે સામાજિક કાર્યકર છું છતાં પણ બે હાથ જોડીને વિનંતી કરું છું સંવિધાનિક રીતે આ બેનનો ઉકેલ આવે અને ગુજરાતના જે કર્મચારીઓ અલગ અલગ રીતે જે માનસિક ત્રાસ આપવામાં આવે છે એ રૂબરૂ માન્ય હર્ષ સંઘવીજી આપ ઇતિહાસના એક હકારાત્મક ગૃહમંત્રી શ્રી છો, તો આ બેનની વેદના સાંભળો। આ બેન જે કહે છે એ બેનને શાંતિથી નોકરી કરવી છે, આ બેનની વેદના સમજો અને પોલીસ કર્મચારીઓને પણ કહું છું કે આ તમારી બેન છે એમની એ વેદના તો તમે જુઓ, કાયરતાની પણ હદ હોય, એટલે હું કહું છું કે આ ખાખી એ આપણું સ્વાભિમાન છે અને આપણી મહિલા જ્યારે આપણી જોડે આપણી દીકરી રડતી હોય તો આપણું સ્વાભિમાન આપણું ખમીર ક્યાં ખોવાઈ ગયું। આ વાત સાથે આ બેનને કહું છું, આ બેનની વાત તમે સમજો, આ બેનનું એક બાળક છે, આ બાળક ઘરે મૂકીને આવી છે બેન, જ્યારે બાળકની શું હાલત, સતત 4 દિવસથી જાપતા માટે મોકલવામાં આવ્યો છે અને પછી જ્યારે કમ્પ્લેન કરી એટલે જ્યારે જાપતો છેલ્લી સેકન્ડ વર્ષ આ બેનના ચક્કર આવે છે, તો આ બેનને 108 બોલાવીને એમને હોસ્પિટલ એડમિટ કરવા કે અહીંના પીઆઈસી અહીંયા આવશે કે આ તો પોલીસનો પરિવાર છે, પીઆઈનો પરિવાર છે, છતાં પણ એક સામાજિક કાર્યકર તરીકે મારે રાત્રે અહીંયા આવવું પડ્યું છે, એ બહુ દુઃખદ બાબત છે। આપ આ બેન નીલમબેન તમે જે વેદના હોય એ ગુજરાતની પ્રજા અને સરકારને તમે જણાવો, તો હર્ષ સંઘવીજી એક દીકરીનું સન્માન સમજીને તમને વ્યવસ્થિત આ બેનની ઈચ્છા એ છે કે મારે શાંતિથી નોકરી કરવી છે, તમે વાત જણાવો। મેં નોકરી વિના નહીં પડી, મને જ્યારે વર્તી પડે ત્યારે હું નોકરી કરું છું, નોકરીની ક્યારેય રાહ નથી પડી। અમે આજે દાહોદ ગયા હતા સવારે 9 વાગે, ત્યાં 4 વાગે પહોંચ્યા દાહોદ, 5 વાગે રિટર્ન થયા, મને 7 વાગે ફોન કરીને મારા ઇન્ચાર્જ કહે છે કે તમારે 6 વાગે હિંમતનગર જાપતામાં જવાનું છે। મેં ખાલી એટલું કીધું કે હજુ તો અમે તો 70-80 કિલોમીટર હજુ દૂર છીએ, કેવી રીતે હું સવારે કેવી રીતે, હજુ પહોંચી નથી, અમારે જમવાનું બાકી છે, સતત 3જો દિવસ છે, આજે મેં યુનિફોર્મ હજુ ધોયો નથી, હું કયા ટાઈમે યુનિફોર્મ ધોઈશ, એક ના એક યુનિફોર્મ થયા 3જા દિવસ નોકરી કરું છું, મને એટલો તો ટાઈમ આપે છે, યુનિફોર્મ ધોવાનો ટાઈમ નથી આપતો, હું નોકરી કરવાની ના પાડતી જ નથી,
કે અરે નહીં, અમારું આંદોલન સરકારી વિરોધી હતું જ નહીં, અમે તો અમારા હકનો પગાર માંગ્યો હતો, ના આપી શકો તો કંઈ નહીં, હું નોકરી કરવા જ માંગુ છું ને નોકરી કરીશ જ, આખી જિંદગી આ ડિપાર્ટમેન્ટમાં જ રહેવાનું છે મારે, આવી રીતે કેવી રીતે હું નોકરી કરી, કેવી રીતે? આપ સમજી શકો છો આ બેન સંવિધાનિક રીતે પોતે નોકરી કરવા માંગે છે, સરકાર એક બાજુ કહે છે અમે મહિલા સશક્તિકરણની વાત કરે છે, જ્યારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પોતાનો રોપ જમાવીને, આજે હું ઉચ્ચ કક્ષાના અધિકારીઓને કહું છું કે તમે રાત્રે હું અહીંયા હેડક્વાર્ટરમાં અહીંયા ઉભો છું, કાયરતાની નિશાની બતાવ્યા વગર આરામ નથી અમને કોઈ પણ કર્યા વગર, એ દીકરી કહે છે કે મારે શાંતિથી નોકરી કરવી છે, તો તમારી પણ એક ફરજ બને છે. અને માન્ય હર્ષ સંઘવીજી આપ તો કહો છો કે પોલીસ મારો પરિવાર છે, તો દીકરી શું કામ રડે છે? આ દીકરી તમે વિચારો, એને જમવાનું પણ કઈ નક્કી નથી, બેનને ચક્કર આવે છે. તો હું તમને નમ્ર વિનંતી કરું છું કે મીડિયા સવારે અહીંયા આવે એ પહેલા આપણા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અહીંયા આવે અને આ બેનને ન્યાય આપે, અને જે લોકોને જે રીતે અલગ અલગ બદલી કરીને માનસિક ત્રાસ આપવામાં આવે છે, બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે 31 ઓક્ટોબરે હું અનશન ઉપર ઉતરવાનો હતો, છતાં પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ વિનંતી કરી કે 50 દિવસમાં નિરાકરણ આવશે, પણ જે લોકોએ પોલીસ પરિવારને સમર્થન આપ્યું છે એમને માનસિક ત્રાસ આપીને અલગ અલગ પ્રકારની વેદના આપવામાં જ એ બહુ દુઃખદ છે. એટલે પોલીસ કર્મચારીઓને પણ હું કહું છું કે ખાકીનું સ્વાભિમાન માટે, એક બેન માટે, દીકરી માટે એક જવાબ કરો, અને પત્રકાર મિત્રોને પણ કહું છું કે આ ખાકી વર્દી એ ગુજરાતની છે, ગુજરાતનું ગૌરવ છે, ગુજરાતની અસ્મિતા છે. રાતના 2 વાગે જ્યારે એક દીકરીના આંખમાંથી આંસુ આવે તો શું કહી શકાય? આ ભડકાવાની વાત નથી, આ હકની વાત છે, આ સ્વાભિમાનની વાત છે. મારે રાત અહીંયા એટલા માટે આવવું પડે કે આ બેનને એનો પોતાનો દીકરો છે, એ બાળકને ઘરે મૂકીને આવી છે, તો દરેકને પણ દીકરા એટલી તો વેદના વિચારો. બસ આ વાત સાથે આ બની શકે દરેક વ્યક્તિ, અને સીધું જ કહું છું કે હર્ષ સંઘવીજી આ વિડીયો તમે સાંભળો અને આ બેનનું નિરાકરણ લાવો, અને જેટલા જેટલા લોકોની સાથે તમે બદલી કરી છે એ લોકોને પોતાના સ્વાભિમાન મુજબ શાંતિથી નોકરી કરે, એ જ વિનંતી સાથે હસમુખ સક્સેનાની હજુ નમ્ર અપીલ છે. આપણે 50 દિવસ કીધા છે, 50 દિવસ પહેલા એક પણ શબ્દ નહીં બોલું, પણ હજુ વિનંતી કરું છું કે તમે સંવિધાનિક રીતે અમને હક આપો, અને આ બેનના આંસુ પૂછવા માટે જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તાત્કાલિક આવે, નહીંતર મારે સવારે અનશન ઉપર ના ઉતરવું પડે, એના માટે હું પ્રેમથી બે હાથ જોડીને વિનંતી કરું છું હજુ, કારણ કે હજુ સમય છે, અને અમારી લડાઈ સિસ્ટમ સામે છે, સંવિધાનિક રીતે છે. 7મું પગાર પંચ, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, અમુક અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હશે એ મને ખબર નથી, એમને જરૂર નહીં હોય, પણ નાના નાના કર્મચારીઓને તો એમના પગારનો તો પોતાનો ભાન રાખો. સૌ લોકો જાણે છે, સૌને વેદના છે, સૌના પેટમાં વાત છે, પણ કોઈ બોલી શકતું નથી. આ બેનને સેલ્યુટ છે કે આ બેને વેદના તો રજૂ કરી. બસ આ વાત સાથે ફરીથી નમ્ર વિનંતી કરું છું કે તાત્કાલિક મેં 100 નંબર ઉપર તો કમ્પ્લેન કરી છે, હવે જોઈએ છે શું થાય છે. જય સંવિધાન, જય જય અરવિંદ ગુજરાત.